માહિતી પાન મસાલાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાનની દુકાન ચલાવતા લોકોમાં દુકાન ખોલવામાં ડર છે. રૂપિયા 10,000ના દંડના કારણે દુકાન બંધ રાખવા મજબૂર બન્યા છે વેપારીઓ. ગાઈડલાઈન અનુસરતા હોવા છતાં પણ એએમસીની દાદાગીરીનો આક્ષેપ કરી રહ્યા છે. નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરી રહ્યા છે વેપારીઓ. આક્ષેપ કરી રહ્યા છે લોકડાઉનમાં ધંધો બંધ હોવા છતાં તંત્ર પરેશાન કરે છે. વેપારીઓમાં તંત્રની કામગીરીને લઈને અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એએમસીની કાર્યવાહીથી નારાજગી જોવા મળી રહી છે વેપારીઓની. પાન મસાલાના વેપારીઓમાં અત્યારે રોષ છે. પાનની દુકાન ચલાવતા લોકોમાં દુકાન ખોલવામાં પણ અત્યારે ડર લાગી રહ્યો છે. 10,000ના દંડના કારણે દુકાન બંધ રાખવા પર મજબૂર બન્યા છે પાન મસાલાના વેપારીઓ. ગાઈડલાઈન અનુસરતા હોવા છતાં પણ એએમસી દાદાગીરી કરી રહી હોવાનો આક્ષેપ આ વેપારીઓનો છે. નોટિસ આપ્યા વગર જ એએમસી કાર્યવાહી કરે છે. એક તરફ લોકડાઉનમાં ધંધો આટલા મહિના બંધ હતો, આર્થિક રીતે તેઓને મોટો ફટકો પડ્યો છે અને તેમ છતાં એએમસી પરેશાન કરતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે આ વેપારીઓ. વેપારીઓમાં તંત્રની કામગીરીને લઈને ખાસો આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પાન અને પાન મસાલા વેપારીઓને જો જાહેરમાં થૂંકનાર ગ્રાહકો હશે તો 10,000 રૂપિયાના દંડની જોગવાઈ હશે. 10,000 રૂપિયાના દંડ ભરવો પડશે અને આને લઈને જ પાન મસાલાના જે વેપારીઓ છે તેઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓએ મજબૂરીમાં દુકાન બંધ રાખવી પડે છે. આર્થિક ફટકો પણ તેઓને પડી રહ્યો છે. ત્યારે એએમસીની દાદાગીરીનો આક્ષેપ આ વેપારીઓ કરી રહ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ જે રીતના વધી રહ્યું છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા નવા નિયમો જયારે લાગુ કર્યા છે તેને લઈને અત્યારે હાલ પાનની દુકાનદાર જે ચલાવતા લોકો છે તેઓમાં રોષ છે. કારણ કે અત્યારે નવા નિયમ પ્રમાણે જો કોઈ પણ પાન મસાલો થૂકશે તો જે પાનની દુકાન અને ગલ્લા ચલાવતા લોકો પાસેથી 10,000નો દંડ ઉઘરાવવામાં આવશે. જેને લઈને કેટલીક દુકાનોને નોટિસ પણ આપી દેવામાં આવી છે અને આજે કોર્પોરેશનની કાર્યવાહીના કારણે જે પાનના ગલ્લા ચલાવતા લોકો માં એક ડર છે અને એક રોષ પણ છે, જેના કારણે તેઓ દુકાન પણ નથી ખોલી રહ્યા. કેમ કે એક ડર છે કે કોર્પોરેશનની ટીમ આવશે અને તેમની દુકાનને સીલ મારી દેશે અથવા તો 10,000નો દંડ ઉઘરાવશે. ત્યારે અત્યારે પાનની દુકાન ચલાવતા લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કેવી સિચ્યુએશન છે, જે દંડ લે છે તમારી જોડે 10,000નો દંડ, કેવી પરિસ્થિતિ છે, આજે કોર્પોરેશનની કાર્યવાહીને લઈને શું કહેશો? જયારે એએમસીના લોકો આવ્યા હતા ત્યારે જોધપુર રત્નમણી કોમ્પ્લેક્સમાં મારી ડિલક્સ પાન પાર્લર છે, જયારે ડિલક્સ પાન પાર્લર ખુલી હતી એએમસીના લોકો આવ્યા, 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. ત્યારે 10 ફૂટ સુધી અંતર રાખવામાં આવ્યું છે. 10 ફૂટ સુધી થૂકલ હોય તો અમારી જવાબદારી હોય. અત્યારે એક સાઈડથી ધંધા છે નહીં, 4-5 હજારના ધંધા છે, ભાડા પહોંચાતા નથી, 3 મહિના ધંધા બંધ રહ્યા છે. તો અત્યારે કઈ નહીં, એએમસી વાળા ડાયરેક્ટ નિયમ કાઢ્યો તો ડાયરેક્ટ આવી અને દુકાન બંધ કરાવી દીધી. મેં પૂછ્યું કે દુકાન કઈ રીતના તમે બંધ કરાવો છો, તો એને કીધું તમારું થૂક છે, અહીંયા થૂકી ગયેલ છે. મેં કીધું કઈ જગ્યાએ છે મને બતાવો હાલ. એને બતાવ્યું તો ફૂટ પાડીથી આગળ હતું. તો મેં કીધું આ મારા નિયમમાં નહીં આવતું. તો મને કે ભાઈ તું લપ ના કરી ગઈ, તું બંધ કરી દે દુકાને ગઈ. 20-25 જણા હતા, બોલવાનું શું, ડાયરેક્ટ સીલ દુકાન મારી દીધી છે. અત્યારે એવી કેપેસિટી 10,000 ભરવાની અમારી કેપેસિટી નથી. હું જૂનાગઢથી રહું છું, ફેમિલી રાખીને રહું છું, મારી પાસે ભાડું ભરવાના કિરાર ભરવાના પૈસા નથી. તો અત્યારે શું કરવાનું, અને અત્યારે ધંધા બંધ કરાવી દીધા છે તો આગળ વધવું કે નહીં વધવું? અચ્છા, લોકડાઉનની સ્થિતિ છે, જયારે કોર્પોરેશનની એક દાદાગીરી સામે આવી રહેવાનો રોષ અત્યારે દુકાનદારોમાં છે, તમે શું કહેશો? તો કોર્પોરેશનની આ કાર્યવાહીને લઈને કેવી રીતના જોવો છો? કયા પ્રકારના નીતિ નિયમો હોવા જોઈએ? નીતિ નિયમો પ્રમાણે તો એ લોકોએ ભરતું જ નથી. 10 ફૂટની દૂર થૂંકેલું હોય તો એ લોકોએ અમને દંડ ફટકાર્યો છે. અમે ત્યાં એમને રૂબરૂ મળી આવ્યા પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી. એ લોકોએ અમારા નંબર લીધા છે અને કે તમને ફોન કરીશું ત્યારે બધાનું જે થશે એ થશે. એમને કોઈ અમને દંડની કે કોઈ એવી સૂચના એમને અમને આપી નથી. 10,000નો દંડ ફટકારવામાં આવે છે, પરંતુ અત્યારે પાનના ગલ્લાઓમાં જે ચલાવતા લોકો છે તેની હાલત અત્યારે દયનીય છે. આપણે લોકો સાથે જ વાત કરીશું કેવી સ્થિતિ છે, કારણ કે દુકાન બંધ છે, લોકડાઉનના કારણે બી ધંધો નતો થતો અને અત્યારે કોર્પોરેશનની આ કામગીરી. અત્યારે એકચ્યુઅલી કોર્પોરેશન આપણને સપોર્ટ કરવા જેવો ધંધા નથી અને 3 મહિના લોકડાઉન હતું એમાં બી બંધ હતું બધું. અત્યારે ભાડા નથી નીકળતા, કશું ધંધો છે નહીં, એમાં લોકો એમના સપોર્ટ કરવાની જગ્યાએ એટલે ઊંધો અમને હેરાન કરવાનો ધંધા કર્યા છે. સપોર્ટ કરવાની જગ્યાએ આ નિર્ણય એકચ્યુઅલી રિવર ફ્રન્ટ આગળ મિટિંગ થઈ, 3 વાગે આ લોકોએ ડિસિઝન લીધું, 4 વાગે બધાને સીલ મારવાનું ચાલુ કર્યા. પેડલી પહેલા અમને એકવાર પહેલા જાણ કરવી જોઈએ, નોટિસ આપવી જોઈએ કે ભાઈ આવું થશે તો તમારે સીલ મારવામાં આવશે. આ તો ડાયરેક્ટ આને સીલ જ માર્યા છે તમારે. એટલે અમારી વિનંતી છે કે અમને સપોર્ટ કરે, અમારા સીલ બધા પાછા ખોલાવડાવે અને ધંધા રાબેતા મુજબ ચાલુ કરાવડાવે.
કહેવાય છે પાનની ગલ્લાઓના કારણે સંક્રમણ વધી રહ્યું છે, કોર્પોરેશન એટલા કામગીરી કરી રહી છે, શું લાગે છે તમને? સરકારને અમે ગાઈડલાઈન્સો પૂરું કંટ્રોલ કરીએ છીએ, પણ તે છતાં પણ આ લોકોએ બધું વગર નોટિસથી આપ્યા વગર એ લોકો લોકડાઉન બધું સીલ કરી દીધા છે. આજની તારીખમાં ધંધાની પરિસ્થિતિઓ બહુ ખરાબ છે, અત્યારે ખાવાના ફાફા પડે છે અને ભાડાવાળાની મુશ્કેલીઓ છે. આ લોકોએ કોઈ બી નોટિસ વગર બધાને દુકાનો સીલ કરી દીધી છે. અત્યારે હાલમાં આ લોકો ગવર્મેન્ટ અમે એમાંથી સહેમત, સરકારના નિયમ મુજબ બધું અમે મેન્ટેન કરીએ છીએ, પણ તે છતાં હજુ કંઈ બાકી રહેતું હોય તો ગવર્મેન્ટ અમને એ ટાઈપની ગાઈડલાઇન્સ આપે. લોક કરવાથી કોઈ અર્થ નથી, તમે ગાઈડલાઇન આપો, આ ટાઈપનું કરો, એટલું દુકાન ચાલુ રાખો, એ રીતે તમે એમાં અમે અનુસરણ કરવા તૈયાર છીએ. ખાસ તો કેવા પ્રકારની માંગ હવે રહેશે, કારણ કે કોરોના વધી રહ્યો છે, મહામારીનો સમય છે અને જે સંક્રમણની વાત છે, અત્યારે જે તમારી સ્થિતિ છે? અત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ છે, ધંધા તો છે નહીં, ધંધા નથી અને સીલ મારે છે. તો સીલને આજે ના આજે કાર્યવાહી કરવામાં આવે. અમે હાથો જોડીને એમસી વાળાને કહીએ છીએ કે અમારા સામુ જોશો અને ગલાવાળા અમે સંક્રમણ નથી કરતા, અમે ત્રણ વ્યક્તિથી વધુને ઉભા પણ નહીં દેતા, અને જો ત્રણ વ્યક્તિથી વધુ હોય છે તો સીલ મારવામાં આવે, ત્રણ વ્યક્તિથી વધુ તો દુકાન પર અમે ઉભા પણ નહીં રાખતા. અને અમે જે ફાકી માવા આપીએ છીએ તે પાર્સલ આપીએ છીએ, ત્યાં તો પાર્સલ બનાવવાના પણ નહીં, એવો અમે નિયમ રાખ્યો છે. સિગરેટ છે તો સિગરેટ ત્યાં પીવાની પણ નહીં, એવો બધો અમે નિયમ રાખ્યા છીએ. છતાં પણ અમને પરેશાન કરે છે, પાનના ગલા ઉપર શું છે એ અમને બહુ પરેશાન કરી દીધા છે એમસી વાળાઓએ. જોયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કામગીરીથી પાનના ગલ્લાવાળાઓ અત્યારે હાલ તેઓનો આક્રોશનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ પોતે પણ કહી રહ્યા છે કે કોરોનાને લઈને જો સરકારની કોઈ ગાઈડલાઈન હોય તેને લઈને તેઓને જાણ કરવામાં આવે, તે ગાઈડલાઈનથી તેઓ ચાલશે, પરંતુ જો ના ચાલે તો કાર્યવાહી કરવામાં આવે. પરંતુ જે પ્રકારે અત્યારે કોર્પોરેશને અચાનક તમામ જે દુકાનોને સીલ મારી દીધા છે અને જે પ્રકારનો દંડ ઉઘરાવી રહ્યા છે તેને લઈને અત્યારે તો હાલ તો વેપારીઓમાં પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ઓનલાઈન શિક્ષણને લઈને